હાય એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ નવી સ્ટાઇલની કોકોનટ પૂરીની રેસીપી. તો તેને બનાવવા માટે એક બોલની અંદર આ રીતે હાફ કપ જેટલું એકદમ સરસ ગરમ હોય તેવું પાણી લેવાનું છે. હવે તે ગરમ પાણીની અંદર આપણે એક મોટો કપ ભરી અને આ રીતે ખાંડ એડ કરવાની છે. ખાંડ એડ કર્યા પછી આપણે તેની અંદર મોણ માટે 2 મોટી ચમચી ભરી અને ઘી એડ કરવાનું છે. આ રેસીપીમાં આપણે મોણ માટે ઘી જ એડ કરવાનું છે, તેલ એડ કરવાનું નથી. ઘી એડ કરવાથી પૂરી ખૂબ જ સરસ, ટેસ્ટી અને પોચી બને છે. હવે આ બધી જ વસ્તુને એડ કર્યા પછી બીટરની મદદથી આ રીતે આપણે હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે સિમ્પલ સ્પૂનની મદદથી પણ તેને મિક્સ કરી શકો છો. પાણી ગરમ હોવાથી ખાંડ તરત જ ઓગળી જશે અને ઘી પણ સરસ રીતે મેલ્ટ થઈ અને સરફેસ પર આવી જશે. ખાંડ ઓગળી ગઈ છે તો હવે તેની અંદર આ રીતે 1 મોટો કપ ભરી અને મેંદો એડ કરવાનો છે. મેંદો એડ કર્યા પછી 1/4 કપ ભરી અને આપણે આ રીતે કોકોનટ પાવડર, એટલે કે બજારમાં જે તૈયાર ખમણેલું કોકોનટ મળે છે તે જ મેં લીધું છે, તે એડ કરવાનું છે. હવે આપણે એની અંદર 1/4 કપ ભરી અને આ રીતે ઝીણો રવો, એટલે કે ઝીણી સોજી હોય છે તે લેવાની છે, તે એડ કરી દઈશું. હવે આપણે તેની અંદર 1/5 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, જેનાથી ટેસ્ટ એન્હાન્સ થઈ જશે. હવે તેની અંદર સારી ફ્લેવર માટે આ રીતે 1/4 ચમચી ભરી અને નટમેગનો પાવડર, એટલે કે જાયફળનો પાવડર એડ કરવાનો છે. તમે તેની જગ્યાએ ઇલાયચીનો પાવડર પણ યુઝ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરી અને સોજી થોડું પાણી પી અને સરસ રીતે ફૂલી જશે. મિક્સર પરફેક્ટ થઈ ગયું છે તો હવે તેની અંદર ફરીથી 1 મોટો કપ ભરી અને પ્લેન ફ્લોર, એટલે કે મેંદો એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને તેનો લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો કે મારો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને મેં તેની અંદર બીજું એક્સ્ટ્રા કોઈ પણ પાણી એડ કર્યું નથી. તો બસ આ રીતે આપણે તેને 4-5 મિનિટ સુધી સરસ રીતે મસળી લઈશું. લોટ રેડી થઈ ગયો છે. હવે તેની અંદરથી નાનો બોલ હોય તે સાઈઝનો થોડો લોટ લઈશું અને આપણે તેનું સરસ મજાનું લોયું બનાવી લેવાનું છે. તો બસ આ રીતે મેં લોયું બનાવી લીધું છે અને તે ઓરસિયા પર ચોંટે નહીં અને વણવામાં આસાની રહે તે માટે આપણે તેને આ રીતે કોરા લોટથી થોડું ડસ્ટ કરી લઈશું. તો મેં તેને કોરા લોટથી થોડું ડસ્ટ કરી લીધું છે અને કોરો લોટ પણ મેંદો જ છે, મેં મેંદો જ યુઝ કર્યો છે. હવે આપણે તેને વેલણની મદદથી આ રીતે સરસ રીતે મોટી એક રોટલીમાં વણી લેવાનું છે. તમે જોઈ શકો છો કે મારી રોટલી અહીંયા વણાઈ ગઈ છે. તો બસ આ રીતે આપણે તેને વણી લઈશું અને હવે તેની ઉપર આ રીતે વ્હાઈટ તલ હોય છે તે સ્પ્રિંકલ કરવાના છે. આ સ્ટેપ ટોટલી ઓપ્શનલ છે, જો તમને તલ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો અને તમે વ્હાઈટ તલની જગ્યાએ બ્લેક તલ પણ યુઝ કરી શકો છો. તલ એડ કર્યા પછી ફરીથી આપણે એકવાર આ રીતે વણી લઈશું, જેથી કરીને તલ સરસ રીતે ચોંટી જાય. હવે આ રીતે કોઈ એક ઢાંકણની મદદથી આપણે નાની નાની પૂરી વણી લેવાની છે. જો તમારે આ રીતે કટ ના કરવી હોય તો તમે સિમ્પલી તેને વણી પણ શકો છો. તમે તેને વાટકીની મદદથી પણ કટ કરી શકો છો. તો મારી બધી જ પૂરી અહીંયા સરસ રીતે કટ થઈ ગઈ છે. મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તો તેલ ગરમ થઈ ગયું છે અને આપણી પૂરી તળાવવા માટે રેડી થઈ ગઈ છે. તો તેને તેલની અંદર એડ કરી લઈશું. એક વારમાં જેટલી પૂરી આવે તેટલી આપણે તેલની અંદર એડ કરી લઈશું અને તળી લેવાની છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, આપણે તેને હાઈ ફ્લેમ પર તળીશું નહીં. હાઈ ફ્લેમ પર તળવાથી તે તરત જ કલર ચેન્જ કરી લે છે અને અંદરથી કાચી રહી જાય છે. તો આ રીતે આપણે તેને લો ફ્લેમ પર તળવાની છે. તમે જોઈ શકો છો કે તે સરસ રીતે તળાઈ રહી છે અને આ રીતે તે ધીરે ધીરે લાઇટ ટુ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરમાં આવી જશે. આ રીતે ફ્લિપ કરી અને બધી જ બાજુથી આપણે તે સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવાની છે. આ કોકોનટની પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચાની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે જોઈ શકો છો કે મારી પૂરી અહીંયા સરસ રીતે તળાઈ અને રેડી થઈ ગઈ છે. આ પૂરીને તમે 15 દિવસ સુધી એરટાઇટ ડબ્બાની અંદર સ્ટોર કરી શકો છો, તેને કશું જ થતું નથી અને ખાવામાં ખૂબ જ ખરેખર ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે તો આપણે તેને બહાર કાઢી લઈશું. જો તમને મારો આ કોકોનટ પૂરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને તેની પાસે જે બેલ આઇકન છે તેને દબાવી લો, જેથી કરીને મારી નવી રેસીપીની રેગ્યુલર અપડેટ્સ તમને મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય.